વેલકમ માય સેલ્ફ ધ્રુવિકા કાનાબાર ફ્રોમ શ્રી એ કે દોશી મહિલા કોલેજ જામનગર પ્રેઝન્ટિંગ ધ લેક્ચર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ પર્સનલ મેનેજમેન્ટ વાણિજ્ય સંચાલન કર્મચારી સંચાલન યુનિટ થ્રી કારકિર્દી અને આયોજન કેરિયર એન્ડ સક્સેસન પ્લાનિંગ એમાં આપણે મેઇનલી ચાર ટોપિક ભણવાના છે એમાંથી પહેલો ટોપિક જોબ એનાલિસિસ કાર્ય વિશ્લેષણ એના વિશે આપણે ચર્ચા કરી લીધી છે ત્યારબાદ આ યુનિટનો બીજો ટોપિક એટલે કે કાર્ય વર્ણન જોબ ડિસ્ક્રિપ્શન એના વિશે પણ આપણે ચર્ચા કરી છે આ યુનિટનો ત્રીજો ટોપિક કાર્ય મૂલ્યાંકન જોબ ઇવેલ્યુએશન વિશે પણ આપણે ચર્ચા કરી હવે આપણે આ યુનિટનો ફોર્થ ટોપિક એન્ડ લાસ્ટ ટોપિક કામગીરીનું મૂલ્યાંકન પરફોર્મન્સ અપ્રીઝલ એના વિશે ચર્ચા કરીશું અ અત્યાર સુધી આપણે જે કંઈ ટોપિક આવ્યા એ કાર્યને લગતા હતા કાર્યનું વિશ્લેષણ કાર્યનું વર્ણન કાર્યનું મૂલ્યાંકન એટલે જોબને લગતા કામ ને લગતા પણ આ જે છે ટોપિક કામગીરીનું મૂલ્યાંકન એ કર્મચારીને લગતું છે ગુણાંકન શબ્દ તમે સાંભળેલો હશે માર્કિંગ તમને જેમ એક્ઝામમાં માર્ક્સ આપવામાં આવે છે ગુણ આપવામાં આવે છે એ રીતે કર્મચારીના મૂલ્યાંકન માટે કામગીરી મૂલ્યાંકન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે પરફોર્મન્સ કર્મચારીનું એના ઉપરી અધિકારી કે પરિચિત અધિકારી દ્વારા જે મૂલ્યાંકન કરવામાં આવે એને કહેવાય કામગીરીનું મૂલ્યાંકન બદલાતા સંજોગો સાથે કર્મચારીના મૂલ્યાંકનના બદલે કામગીરીનું મૂલ્યાંકન શબ્દ જે છે એ વપરાવા લાગ્યો ગુણાંકન

કામગીરી મૂલ્યાંકનમાં બધા કર્મચારીઓ એટલે કે ટેકનિકલ એમ્પ્લોઈઝ વ્યવસાયિક વ્યક્તિઓ સંચાલકીય વ્યક્તિઓ બધા કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે શ્રી સ્કોટ ક્લોધિયર અને સ્પ્રિગલ નામના એક્સપર્ટ છે એમણે ડેફિનેશન વ્યાખ્યા આપી છે કામગીરીના મૂલ્યાંકનની પરફોર્મન્સ અપ્રેઝલની કામગીરીનું મૂલ્યાંકન એટલે જે કાર્ય પર કર્મચારી કામ કરતા હોય એની જરૂરિયાતના આધારે કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરવાની રીત કે પદ્ધતિ શ્રી એડવિન ફિલિપ ફ્લિપો નામના એક્સપર્ટે પણ વ્યાખ્યા આપી છે કે કર્મચારીની વર્તમાન કાર્યમાં શ્રેષ્ઠતા તથા વધુ સારા કાર્ય માટે ભાવ શક્તિની બાબતમાં તેની કાર્યક્ષમતા અંગે અવારનવાર પદ્ધતિસરના અને શક્ય એટલા નિષ્પક્ષ મૂલ્યાંકનને કામગીરી મૂલ્યાંકન કહેવાય કામગીરીનું મૂલ્યાંકન જે છે એ સંચાલનની બધી જ સપાટીએ આવશ્યક છે સંચાલનની ત્રણ સપાટીએ જે પણ કાર્ય કરવામાં આવે એનું મૂલ્યાંકન થવું જોઈએ અને કામગીરીના મૂલ્યાંકનનું કામ જે છે એ રૂટિન પણ હોઈ શકે અને ખાસ કારણોસર પણ હોઈ શકે હવે આપણે જોઈએ કે કામગીરીના મૂલ્યાંકનના હેતુ કે જરૂરિયાત શું છે વાય ઇટ ઇઝ નેસેસરી ટુ કન્ડક્ટ પરફોર્મન્સ અપ્રિઝલ પ્રોસિજર એનાથી શું એ શેના માટે કરવામાં આવે છે કામગીરીનું મૂલ્યાંકન કે પરફોર્મન્સ તો કર્મચારીની બઢતી કે બદલીની યોગ્યતા તપાસવા માટે કામગીરીનું મૂલ્યાંકન કરવું પડે કર્મચારી કોઈ ઉપરના પદ ઉપર બઢતી મેળવવા પાત્ર છે કે નહીં કોઈ બીજી જગ્યાએ બદલી એને આપવી જરૂરી છે કે નહીં એના ઉપરથી ખબર પડે પછી કર્મચારીની વિશિષ્ટ શક્તિ કે નબળાઈનો ખ્યાલ મેળવવા માટે પણ આ વસ્તુ કરવી પડે કામગીરીનું મૂલ્યાંકન કે એનાથી શું ખબર પડે કે એને કોઈ યોગ્ય તાલીમ આપવાની જરૂર છે વિકાસ કાર્યક્રમો યોજવાની જરૂર છે એ ખ્યાલ આવે કર્મચારીની શક્તિ અને એ મુજબ એનામાં સુધારા કરવા માટે અને એ મુજબ પોતાની કામગીરીને અનુરૂપ બનવા માટે પણ કામગીરી મૂલ્યાંકન જરૂરી છે કામગીરી મૂલ્યાંકનને કારણે જો પરિણામો સારા જોવા મળે તો તે કર્મચારીઓ માટે ઉત્સાહ જે છે એ પૂરો પાડે છે અને અગર કર્મચારીને એમ લાગે કે એની સારી કામગીરીની નોંધ લેવાય છે રિકોગ્નિઝન મળે છે અને તો એનાથી જે છે એના જુસ્સામાં પણ વધારો થશે કામગીરી મૂલ્યાંકનના કારણે સુપરવાઇઝરો ઉપરી અધિકારીઓએ પણ સતત જાગૃત રહી અને નિરીક્ષણ કરવું પડે છે કે જેથી એમના અંડરમાં જે કોઈ કર્મચારી કામ કરતા હોય એનો અહેવાલ તૈયાર કરી શકે પછી કર્મચારીને જે વેતન આપવામાં આવતું હોય બોનસ આપવામાં આવતું હોય એના માટે પણ કામગીરીનું મૂલ્યાંકન જે છે એક તાર્કિક અને વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે જેથી સંચાલક અને કર્મચારીઓ સંચાલકો અને કર્મચારી બંને પક્ષે સંતોષ જળવાઈ રહે કે કર્મચારીઓને એમ થાય કે અમારા કામ પૂરતું અમને વેતન મળે છે અને સંચાલકોને પણ સંતોષ મળે કે અમે જે વેતન આપીએ છીએ એના બદલામાં અમને પૂરતું કામ કર્મચારીઓ તરફથી મળે છે પછી કર્મચારીની ભરતી પસંદગી કાર્ય સોંપણી માટે પણ કામગીરીનું મૂલ્યાંકન અગત્યનું છે કોઈ પણ કર્મચારી કે વિભાગનો સતત રેકોર્ડ કર્મચારી કામગીરી મૂલ્યાંકન જે છે એ કરવામાં આવતું હોય તો એ રેકોર્ડ રાખી શકાય આ ઉપરાંત પગાર વધારો ઉત્કર્ષ અપકર્ષ અપકર્ષ એટલે ડિમોશન આપણે સમજેલો છે પોઈન્ટ બદલી છૂટા કરવા આ અંગેના વ્યવસ્થિત નિર્ણયો લેવા માટે પણ કામગીરીનું મૂલ્યાંકન જરૂરી છે આના ઉપરથી માહિતી એક મળે કે જેના કારણો વ્યક્તિઓને સૂચન સ્વરૂપે એમના વર્તન વલણમાં કુશળતામાં બદલાવ રૂપે જણાવી શકાય અને કામગીરી મૂલ્યાંકનના પરિણામો ઉપરી અધિકારીઓ દ્વારા એક પ્રકારના માર્ગદર્શન તેમજ શીખવવાના આધાર રૂપે પણ ઉપયોગમાં લઈ શકાય તો આવા કારણોસર પરફોર્મન્સ અપરીઝલ કામગીરીનું મૂલ્યાંકન કરવું એ ખૂબ જ જરૂરી છે નેક્સ્ટ આપણે કામગીરી મૂલ્યાંકનના ફાયદા કામગીરી મૂલ્યાંકનની મર્યાદાઓ અને કામગીરી મૂલ્યાંકનની પદ્ધતિઓ વિશે આગળના સેશનમાં વાત કરીશું થેન્ક યુ ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધ સ્મીલ ડીબી કે એટ કોમ થેન્ક યુ